માયા માયા પણ લહેર કરાવી અને થોડી વાર હજી ના જમાનો બધાનો એવો ભાવ એટલે આપ બધાનો પ્રેમ છે જગદંબા ને લાળગોની ખોડિયારને આપણે એમ કહી હે માં આવા ને આવા કાર્યક્રમો આવા ને આવા યજ્ઞો આવા ને આવા સારા ઉત્સવો કાયમના માટે ઉજવાતા રહીએ અને આના ગોઠીડા ભેળા થતા રહીએ એટલે મને ગીત ગમે છે એટલે બધા પ્રેમથી મળ્યા છે એટલે ભરત મામા કે હે અને જાણે પ્રેમી લાઈ જીવ ભૈરા અટાણે તો સમય પ્રમાણે આલે બધું અમુક ગીતો એ ગીત ઉપર હું એક દાખલો આપું છું આલણ દેવરા વાળી વાતનો મારી નહીં તો કોઈની નહીં બોલો આવા ગીતો આવ્યા ગજબ કહેવાય ને આવો આમાં કાનુ ને નાનો પાડે ઈ પરંપરા આપણી નથી એટલે હું એક વાતની યાદી ઘણી વાર કરાવું છું શેતલ ને કાંઠે ઝવેરચંદ મેઘાણીએ સુવર્ણ અક્ષરે વાર્તા લખી છે કે આ ધરતી ગઈ છે આલણ અને દેવરો આયરનું આંગણું છે એટલા માટે આખી વાત તો બહુ સરસ છે પણ હું તો ટૂંકમાં આ દાખલો ઘણી જગ્યાએ આપું તો મારી નહીં તો કોઈની નહીં આ પરંપરા છે જેને પ્રેમ શું છે એ ખબર નથી અને વાતો કરે છે એટલે અંબરતે અતિ ઊંચી બહેરું ઊંડી રસાતલ હું તે અથારી અને તુહિન કે ગીરી તે અતિ શીતલ પાવક તે અતિ જારણ હારી મારું તે કટુ મીઠી સુધાહું તે ઝીની અનુ તે સુમેરું તે ભારી પણ જાનત જાન અજાન ન માનત સાગર સ્નેહ કી બાત ન્યારી આનંદ દેવરો અને પછી નાના નાના હોય પારુ વાસરું ભેળા ચારે ને પછી મોટી આયરની દીકરી મોટી થયા પછી એમ મર્યાદાઓ આવી જાય ઢોર ચારવા જાય નહીં પણ પછી શુદ્ધ પ્રેમ હતો બે હામામાં ભેળા થાય અને આંખથી આંખ મળે એટલે બેની પાપણું છે એ ધરતી ખોતરવા માંડે એ મર્યાદા હતી
અને ઢોલરા નામનો આયર છે એની આરે એનો સંબંધ થાય આણંદેનો અને પરણી જાય. ટૂંકમાં વાત કરું, પરણાની પહેલી રાતે જ્યારે આયરાણી ઢોલિયાની માથે બેઠી છે રૂમમાં ઓરડામાં અને દાયરામાંથી ઊભો થઈને ઢોલરા નામનો આયર આવે ઓરડે. દાખલો નાનો છે પણ બહુ જબરજસ્ત વાત છે આ, આખી વાર્તા નથી કરતો, એક દાખલો દેવા માટે આ કહું છું. અને કટ 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 પગથિયા ચડીને આવ્યા અને બરાબર ઢોલિયાની પાસે એ વખતની એક મર્યાદા આવી અને આયર ઉભો રહ્યો ઢોલરો આયર અને બોલાવવા ખાતર મર્યાદા હોય એટલે પોતાની પત્નીને પરિણાની પહેલી રાતે આલંદેને એમ કહે છે, લ્યો આયરાણી તમારા ચોટલાની ગાંઠ છોડી દઉં. અને તેથી દુહો કીધો, ચોટલો ચાર હાથનો અને એને ગૂંથેલું ગોરા માણહે એમાં ગણની વાળેલ ગાંઠ એનો દોરો છોડે દેવરો, દેવરા સિવાય બીજો પુરુષ સ્પર્શ ન કરી શકે. પણ તા તો પગથી માથે ને માથે દેવ રેમંડ ગઈ ઢોલરા આયરને કે આયરાણી શું વાત કરે, મને પ્રણીને આવ્યા છો, પર પુરુષનું નામ લ્યો છો, હું આયર છું, એક તલવારને ઝાટકે બે કટકા કરી નાખું તમારા. કે જે કે તું આયર છો, હું આયરાણી છું, હાચું તને કહું છું, દેવરાને મન કર્મ વચનથી મેં પતિ માન લીધો છે, હવે બીજો કોઈ પુરુષ મને સ્પર્શ ન કરી શકે, આયરની દીકરી મને જીભ કરડી મરતા આવડે છે. પણ તા તો આંતરિક યુદ્ધ શરૂ થઈ ગયું ઢોલરાને, નીચે ઉતરી ગયો કાટ કાટ કરતો અને ભેવનું ખાડું હતું એ જોકમાં ખાટલો ઢાળીને હૂતો, પણ આખી રાત આંતરિક મારી નાખું કાપી નાખું, મારી નાખું કાપી નાખું, ઉટકા કરી નાખું, શું કરું, મારી નાખું બીજી વાત નહીં, શું કરું, હું મરી જાઉં, આયરાણીને મારી નાખું. હવાર થઈ ત્યાં અંદરથી અંતરાત્મા એ જવાબ આપ્યો, એને જવાબ આપ્યો કે એમાં આયરાણીનો શું વાંક છે, એને પ્રેમ કર્યો છે, એનો પ્રેમ શુદ્ધ પ્રેમ છે. મોર કો ધ્યાન લગો ઘન ઘોર છે દોર છે, ધ્યાન લગો નટકી દીપક, ધ્યાન પતંગ લગો પનિહારી કો, ધ્યાન લગો મટકી ચંદ્ર કો, ધ્યાન ચકોર લગો ચકવાન કો, ધ્યાન દિનેશ ટકી મીન મનોજલ, ધ્યાન સો સાગર પંથ પ્રભીને રહ્યો અટકી. આંતરિક યુદ્ધ શરૂ થઈ ગયું ઢોલરા નામના આયરને, આ તો વાત આવી એટલા માટે. અને હવારે અંતરાત્માએ જવાબ આપ્યો કે આયરાણીનો કાંઈ વાંક નહીં, એને પ્રેમ કર્યો છે. અને વેલડું જોડાવી અને એ આયરાણીનું વેલડું લઈ પોતાની પત્નીને લઈ અને ત્યાંથી હાલતો થયો આનંદને લઈને. હાજ પડી દી આથમી ગયો, ખાડું દોવાતું હતું અને દેવરા નામનો આયર ભેવું દોવે છે. જાપે આવીને જાંપલીને આગી કરીને અવાજ કર્યો, દેવરો ભાઈ ઘરે છે? કે હા આવો આવો મહેમાન આવ્યા. ખીલીને ખુકારા દિયા પરસું મેં પતરી, સજણ તું ઘણા જોગ પણ અસાંજી સંપત હતરી. આવો આવો મારો બાપલીઓ મહેમાન આવ્યા. કે ક્યાં છે દેવરા ભાઈ, માડી ક્યાં છે, તમારા માં ક્યાં છે? કે એરિયા ઘરમાં આવી તો ઘરમાં છે. તો કે હા તમારા માડીને જરા કયો નહીં. શું? કે મારી બેનને મૂકવા આવ્યો છું, જરીક પોખણા કરી લે, અહીંયા મૂકવા માટે હું ઢોલરો આયર આવ્યો. એ પોતાની પત્નીને પરણી ગયો હોય ઈ આયર અને ઈ દાન આપવા માટે એને એમ કે આજથી આનંદે મારી બેન છે એને મૂકવા આવ્યો છું. અને તેથી દેવરાએ કીધું, આ તો વાર્તા નથી કરી, ખાલી દાખલો દેવા, મારી નહીં તો કોઈની નહીં, ઈ આપણી પરંપરા નથી. એટલે પ્રેમ કોને કહેવાય, પ્રેમમાં છોડવાનું હોય, ત્યાગ કરવો પડે. અને એણે કીધું કે ગજબ કરો છો. તો કે ગજબ નહીં, કાંઈ પણ પ્રસંગ હોય તેથી મારી બેનનું મામેરું પૂરવા માટે પણ હું આવી જાય ઢોલરો આયર આજથી આનંદે મારી બેન છે. અને તેથી દેવરાએ કીધું, તો હવે રોકાઈ જાઓ કા. અને તેથી પોતાની બે બહેનોને પરણાવી અને સતાંય દુઓ કીધો કે દીકરીઓ બેનું હવ દીએ પણ વવારું દીએ નહીં કોઈ, આ એક ખાતે બે દીધીઓ તોય તારી ઢાલે હોયું ઢોલરા, તોય ઢોલરા તારી ઢાલું મારા ઉપર છે. આ દેવાની વાત છે, એને પ્રેમ કહે. પ્રેમની વાતો ઈ તો કોઈ પ્રેમીઓ જાણે, અને જાણે પ્રેમીના જીવ હૈડાના પ્રેમ હઠીલા, ઈ તો હાડ હંફાવે. ઈ આખી એક આપણી પરંપરા છે. અને એટલે આ કડીમાં શ્યામે કીધું કે મારા ગયા પછી રોષમાં રાધા, પછી કોઈ દી ના કોચવાય હૈડાના પ્રેમ હઠીલા, ઈ તો હાડ હંફાવે. અને એક કડી મને ગમતી કે હે એ
તો હાડ હમ ફાવે જાયણી અને અરજણીઓ ઘાયલ માના ખોળામાં બેઠા થઈ પણ શુદ્ધ પ્રેમની વાત નીકળી એટલા માટે આ વાત આવો સમજદાર વર્ગ ટૂંકમાં મારે કહેવું છે એટલે ઘેડ પંથકનું મયારી ગામ ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં આ તો વર્ષોથી લોકગીત ગવાતું આવે છે પણ એ મયારીમાં બનેલી ઘટના અર્જણ નામનો પરમાર હાંખનો મેર અને જાયણી જેમ આલણ દેવરાની વાત કરી એમ નાના નાના હતા ત્યારે ભેળા પારું વાસરું સારતા અને પછી અમુક મોટા થયા પછી જેમ કીધું એમ મર્યાદા આવી જાય એટલે જાયણી પછી ભેહું સારવા ન જાય શુદ્ધ પ્રેમ છે અને એવું બને છે આશા બધાની અમર છે મલકાય આશામાં મતી જગ જીવતા જાણે નહીં ગોવિંદની શું છે ગતિ એમાં પ્રેમ છે પણ શુદ્ધ પ્રેમ છે જાયણી અને અર્જણને મોટા થયા પછી અર્જણના મોટા ભાઈ લાખા હારે જાયણીનો સંબંધ થાય છે મોટા ભાઈ હગા મોટા ભાઈ હારે અને ઈ ખબર ઈ ઘટના બની એટલે અર્જણે પછી કીધું કે જાયણી મારા મોટા ભાઈની હારે તારો સંબંધ થયો છે એટલે તું મારી ભાભી ભાભી એટલે માં કહેવાય હા અને પછી જાયણી અને એને પાસે આખી કથા બહુ જબર છે એમ કહે છે કે હું બીજો પુરુષ ધારી ન શકું મનમાં વિચારી ન શકું લગ્ન કરી વિવાહ કરી તો તારી હારે કરી અર્જણ અને એ વાતમાં રગજગ થાય છે અને પછી અર્જણ છે એ ગામ છોડી દે છે કે જાયણીનો સંબંધ મારા મોટા ભાઈએ થયો છે તો ગાયું ભે હું પોતાની હોતી ગોવિંદ્ર મૂકીને અર્જણ ત્યાંથી નીકળી ગયો અને આવતો નથી ગામમાં છ મહિને એકવાર વતન છે ને એને એની વતન યાદ આવ્યું એકવાર મયારીને ટીમે આટો મારી આવું પાવો બહુ સારો વગાડતો અર્જણ રાતના 12 વાગે આવી મયારીના પાદરમાં વડલાને થડે બેહી અને પાયો પાવો વગાડવા માંડ્યો અને ઝૂંપડામાં જાયણી હુતીતી અવાજ ઉપર એને ખબર પડી ગઈ કે આ તો અર્જણનો પાવો છે ઊભી થઈને આવી ચંદ્ર છે એ ધીરો 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 ઉગ્યો આવતો હોય છે મોડો મોડો અને એમાં એકલો બેઠો બેઠો વડલાને થડે પાવો વગાડતો હતો અને પડસાયા જેવું કંઈક દેખાણો આમ જોયું તો જાયણી આમ આગી ઊભી છે અર્જણે કીધું કે તમે આયા તો કે હા મને મારી મર્યાદાની ખબર છે મને મારી મર્યાદાની ખબર છે છેલ્લી વાર તારો પાવો સાંભળવા આવી છું પછી ખોળિયામાં પ્રાણ નહીં રાખું અર્જણ પણ પાવો વગાડી લે કે પણ મારા મોટા ભાઈ સંબંધીઓ મારી માં કહેવાઓ કે પર પુરુષને કોઈ દી વિચારી ન શકું તારા સિવાય લગ્ન ન કરી શકું અને હું તને મરી ચૂકી છું અને પછી કીધું કે અર્જણ એક ઊભો થઈને હાલતો થવા માંડ્યો કે હું હવે આ ગામમાં કોઈ દી પગ નહીં મૂકું મયારીના ટીમે થોડી વાર ઊભો રહે પાવો વગાડે અર્જણ કા અને વર્ષો પહેલાનું આપણું લખાયેલું આ ગીત એ જાણી કે છે અર્જણને કે ચાંદો ઉગ્યો એજ ચોકમાં મારી ગાયું ભેહું 6 મહિના પહેલા મૂકીને મને ખબર નથી કે ક્યાં છે મારી ગાયું ક્યાં મારી ભેહું કે તને ખબર નથી મને ખબર છે કા તો કે તારી ભેહું ને અધરો અધર અમુક એવા માણસો હતા એમણે વેચી નાખી છે ભાલ પંથકમાં લઈ ગયા છે પંચાળમાં થઈને ભાલમાં જતા હતા કારણ કે ગીરનો ખૂણો અમરેલી સુધી ફૂગી ગયો ત્યાં જનાવરની બીક એટલે પંચાળના ખૂણે થઈ અને ભાલમાં જતા હતા પારું પંચાળ સુધી ફૂગ્યા એટલે પૂંછલીને બેહી ગયા હારીને ભેહું ઠેઠ ભાલ સુધી ફૂગી છે એટલે જાયણી કહે છે અર્જણને કે ભેહું તારી એ ખાઈ રે અરજણિયા
માં છે ગાયું, તો કે ગાયું અહીંયા જ છે ગોંદરે, પણ ગીર ગાય એ વખતે બહુ વખણતી હતી એટલે વઢિયાર માંથી ચેડવા આવ્યા હતા, એને વાસરું છે એ વેચી નાખ્યા છે, આખું લોકગીત જાણીતું છે એટલે નથી કહેતો આપે સાંભળ્યું હોય. ગાયું તારી ગોંદરે ઘાયલ, ગાયું તારી ગોંદરે પણ વાસરું ઠેઠ વઢિયારમાં ઝોલા ખાય, મા વગરના વાસુર તો ઝોલા જ ખાતા હોય ને અરજણિયા. પણ એક વાર કે જાયણી એક જ વાત કરી, તારા સિવાય બીજાને અરે હું વિવાહ ન કરી શકું, ત્યારે અરજણે કીધું કે તે હું નક્કી ક્યારે કરી લીધો કે તું મારી હારે જ વિવાહ કરીશ, ક્યારે કર્યું, શું કામે કર્યું? ત્યારે અરજણ જવાબ આપે છે કે જાપે તારી ઘાયલ, જાપે તારી ઝૂંપડી એમાં આવતા જાતા નો એડો લાગ્યો તારી ઝૂંપડી. લોકગીત તો લાંબુ છે, એમાં મને આવતા જાતાનો નેડો લાગ્યો અને છેલ્લે અર્જણ હાલતો થયો તો એ જાયણીએ કીધું તું પાછો આવજે હું તારી રાહ જોઈશ. અર્જણે કીધું હવે મયારીને ટીંબે કોઈ દી પગ નહીં મૂકું, તું આવીશ મને વિશ્વાસ છે. અર્જણ કે હું નહીં આવું. જાયણી કે તું આવીશ? અર્જણે કીધું તને એવો કેમ વિશ્વાસ છે કે હું આવીશ? ત્યારે છેલ્લી ઘડીમાં કહેશે જાયણી કે એટલા માટે મને વિશ્વાસ છે કે તારે ને મારે એ જી ઠીક છે ઘાયલ, તારે ને મારે ઠીક છે, એમાં ઠીક ને ઠેકાણે વેલો આવજે, એટલે આ કડીમાં મેં લખ્યું છે કે હે હે જાયણીને એ વયો અરજણિયો ઘાયલ, હજી એનો ચોપ મામું કોઈ ચાંદ હૈડાના. કદાચ અમારી રાતે પ્રોગ્રામ હોય તો કવિ કલાકારો ગાતા હોય ચાંદો ઉગ્યો ચોકમાં, એ જાયણીને અર્જુનનો ચાંદો તો ચોકમાં જ હોય કાયમ, એ કોઈ દી હાથમાં નહીં. પ્રેમની વાતો પણ છેલ્લી કડી મને ગમે છે બહુ. આ બને ક્યાં બધું કે આપણે અમે કવિઓ કલાકારો કેને સલામ કરી કે હે હે રાજ પવિત્ર, હે આવા પ્રેમની રાહે કહે રાજ પવિત્ર, અરે રાજ પવિત્ર આવા કોક પ્રેમની રાહે જે ચાલિયાંગે ને સલામ હૈરાના. પરમાત્માને પ્રેમ કરતો હોય એટલે એને આવવું પડે, આવવું પડે અને આવવું પડે.